કોર્પોરેટ એકાઉન્ટિંગ વન કંપની લક્ષી હિસાબી પદ્ધતિ જેમાં આપણે યુનિટ નંબર ટુ છે રિડપ્શન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર જેને ગુજરાતીમાં કહેવાય રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા અંગેના હિસાબો ગયા લેક્ચરમાં આપણી આ યુનિટની થિયરી અને કઈ કઈ આમ નોંધ કરવી તેનો અભ્યાસ કરેલ હતો અને ખાસ આ યુનિટ તમારે બીકોમ ઉપરાંત બીબીએ એમકોમ એમબીએ કે સીએસસીએસ માં પણ આવે છે ઘણી જગ્યાનું નામ મૂડી ફેરફાર ત્રણ તરીકે આપે બરાબર ટીવાયમાં એકાઉન્ટિંગમાં આવે છે સેમ સિક્સમાં એટલે વ્યવસ્થિત આ જોજો કારણ કે તમને આગળ જતા ટીવાયમાં પણ કામ આવવાનું જ છે આપણે બરાબર તો હવે આપણે શોર્ટ સમ અમુક કરી લઈએ કારણ કે ઘણી યુનિવર્સિટી છે આપણે ગુજરાત છે કચ્છ છે આંબેડકર છે એમાંના સમય પૂછાય છે અને આપણી યુનિવર્સિટીમાં ઘણી વાર સમ પૂછાય છે તમે જોયેલ છે પેપર આપણે અને કાંકડા કડા સેમસીક્યુ ટાઈપ પેપર આવે તો તમને ખબર છે કે શોર્ટ જ હોય આપણે તો હવે આપણે સમ લઈ વ્યવસ્થિત ચેપ્ટર સમ લઈએ રૂપિયા સો નો એક એવા બે હજાર મૂળ કિંમતે પરત કરવાનો નિર્ણય કર્યો આ માટે જરૂરી રકમ નફા નુકસાન ખાતેથી લેવામાં આવશે જરૂરી આમનો લખો તો તમને કાલે મેં જયારે થિયરી સમજાવી ત્યારે તમને કીધું હતું કે મૂળ કિંમત કે પ્રીમિયમ થી પરત કરવામાં આવે તો આજે આપણે શેનો દાખલો છે મૂળ કિંમતનો ત્યારબાદ કે પરત કરવાની રકમ ક્યાંથી ઊભી કરશું તેમાં પણ બે પદ્ધતિ હતી એક નફામાંથી અને બીજી નવા શેર બહાર પાડીને તો આજે આપણે જે દાખલા ગણશું એ નફામાંથી જ હશે આપણે બરોબર વિડીયોને સ્કીપ આખો સાંભળશો તો તમને પરફેક્ટ આવડી જશે આપણે હવે આપણે દોરી લઈએ એડિંગ માટેનું જરૂરી આમ નોંધ તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા અને જમા રૂપિયા આપણે હવે તમને ખબર છે આપણે પેલી આમ નો પ્રેફરન્સ શેર મૂડી આપણા ચોપડે જમા હોય હવે એને બંધ કરવી હતી શું કરવી પડે ઉધાર કરવી પડે તો નંબર એક આપી દેવાનો હવે પ્રેફરન્સ શેર મૂડી જમા હોય બંધ કરવી તો ઉધાર તો કેટલા રૂપિયા તો સો રૂપિયા અને બે હજાર શેર છે તો સો ગુણ્યા બે હજાર કરો એટલે બે લાખ થાય તો રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર બે લાખ હવે રૂપિયા દેવાના કોને હોય પ્રેફરન્સ શેર હોલ્ડર ને તો તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે અને ખાસ તમને કહી દઉં કે બાબત જે લખવી ફરજિયાત છે બરોબર આ બાબત જે લખવી તમે તમને જયારે કાલ થિયરી એમાં ઉપરથી એડિંગ હતું એ જ બાબત છે તો પેલાની બાબત જેવું લખવાની કે બે હજાર પ્રેફરન્સ શેર પરત કરવાનું નક્કી કર્યું કરવો આ તો મેં તમારે અલગ રીએ એના માટે આખામાં લીટો કરો તમારે કેટલામાં કરો માત્ર વિગતમાં જ લીટો આવે આખામાં લીટો આવે નહીં હવે તમે જોવો કુલ બે લાખ રૂપિયા આપણે લેવાના છે તો રકમમાં કઈ ઉલ્લેખ નથી

નફા નુકસાન ખાતેથી જોગવાઈ કરી તેના હવે તમે જોવો કઈ બાકી રહેતું નથી લાખ હવે રૂપિયા જાય જાય તો જમા તો તેને કહેવાય બેંક તો તે બેંક ખાતે બે લાખ આ તમારો સમ પૂરો થઈ ગયો બરોબર આ બે જ ગામ હવે બધા ટોટલ કરો તો બે લાખ પ્લસ બે લાખ પ્લસ બે લાખ બે બાજુ સરવાળો કેટલા થાય છે બરોબર એ પેલા આપણે આ મૂળ કિંમત નો તો હવે આપણે દાખલો જોઈ લઈએ પ્રીમિયમ વાળો જે તમારે પરીક્ષા વારંવાર પૂછાય છે બરોબર તો સમ નંબર ટુ છે રામ કંપનીએ સો નો એક એવા ત્રણ હજાર એના પાંચ ટકા તો ત્રણ લાખના પાંચ ટકા કરો એટલે કેટલા થાય પંદર હજાર એટલે કુલ રૂપિયા ત્રણ લાખ ને પંદર હજાર આપણે પરત કરવાના છે પણ નિયમ એવો કહેશે કે આ માટે જે રકમ નફા નુકસાન ખાતે તો જે મૂળ કિંમત હોય ને એ જ નફા નુકસાન ખાતે લેવી પડે બાકીની જે રકમ હોય એમાં પહેલા જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરવાનો એ ન હોય તો જ નફા નુકસાન ખાતેથી લેવાની તો રકમમાં કાંઈ છે નહીં એટલે આ પણ ક્યાંથી લેવું નફા નુકસાન ખાતેથી આપણે હાલો હવેની જેમ આપણે દોરી લઈએ પેલા પાછું જરૂરી આમ નોંધ એની જગ્યાએ તમે એમ પણ લખી શકો કે રામ કંપની લિમિટેડના ચોપડે જરૂરી આમનોન અને આની જેમ દોરી નાખવાનું તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા અને જમા રૂપિયા તો નંબર એક હવે અહીંયા જોજો આમનોનમાં ચેન્જ થશે બરોબર પણ શેર મૂડી જમા જ હોય બંધ કરવી તો ઉધાર તો રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર ત્રણ લાખ આગળ આપણે જોઈએ ગણતરી તમને સમજાવી હવે તમને ખબર છે પાંચ ટકા પ્રીમિયમ પરત કરવાના છે હવે તમે પ્રીમિયમ પરત કરો તો આપણે નુકસાન જવાનું છે ભવિષ્યમાં બરોબર તો નુકસાન કેવું હોય ઉધાર હોય આપણે ખબર છે ડિબેન્ચર ચેપ્ટર આવતું બારમાં તમારે એની જેમ થાય તો અહીં લખવાનું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર પંદર હજાર હવે આ બંને રકમ ત્રણ લાખ વત્તા પંદર હજાર બે કોને દેવાની હોય પ્રેફરન્સ શેર હોલ્ડરને તો બેનો સરવાળો કરી તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ત્રણ લાખ ને પંદર હજાર હવે બીજી આમ નોંધ કે નહીં થાય આ ત્રણ લાખ રૂપિયા મૂળ કિંમત છે એની બીજી આમ થાય તો એ કાંઈ નો કીધું હોય ઉપયોગ થાય નફા નુકસાન માંથી તો લખવાનું નંબર બે નફા નુકસાન ખાતે લાખ કારણ કે મૂળ કિંમત થાય તે અનામત ખાતે ત્રણ લાખ ગયા દાખલામાંથી જ આમનોદ આવે હવે ત્રીજી આમનોને અલગ આવશે જો તમે જોવો તો એ તો કલર ચેન્જ કરેલ દેખાય તમને બરોબર એ નવું છે આ દાખલામાં હવે એ ઉધાર છે એને બંધ કરવું થી એવું કરવું પડે જમા અને રકમમાં કંઈ ઉલ્લેખ ન હોય તો પ્રીમિયમ નફા નુકસાન ખાતેથી માંડી વાળવું પડે તો નફા નુકસાન ખાતે ઉધાર પંદર હજાર અને પ્રીમિયમ ઉધાર હતું બંધ કરવું તો જાય જમા તો તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે પંદર હજાર તમે જુઓ તો પર્પલ કલર મેં ચેન્જ કરેલ છે એટલે ખબર પડે કે ત્રીજી આમ નોંધ અને પેલી આમનોદમાં એક ઉધાર આ બે તમારા માટે નવું છે આ દાખલા બરોબર અને ચોથી આમનો બધી રકમ થઈ ગઈ કમ્પ્લીટ તો પ્રેફરન્સ હોલ્ડર જમા છે કેટલો ત્રણ લાખ ને પંદર હજાર એને બંધ કરો થી એવું થાય ઉધાર તો નંબર ફોર પ્રેફરન્સ હોલ્ડર ખાતે ઉધાર ત્રણ લાખ પંદર હજાર તે બેંક ખાતે ત્રણ લાખ પંદર હજાર બરોબર જો પેલી આપણી રીત હતી મૂળ કિંમતે બીજી રીત છે પરત પ્રીમિયમની તો પરત પ્રીમીમાં ઉધાર થયું અને એને માંડવા માટે નવું કરવું પડે જમા એ નવું હતું હવે ટોટલ કરો તો ત્રણ લાખ પ્લસ પંદર હજાર પ્લસ ત્રણ લાખ પ્લસ પંદર હજાર ને પ્લસ ત્રણ લાખ પંદર હજાર એટલે ટોટલ આવે નવ લાખ પિસ્તાલીસ હજાર આ બાજુ કરો તો એ ઈજાવવો જોઈએ ત્રણ લાખ પંદર હજાર ત્રણ લાખ પંદર હજાર ને ત્રણ લાખ પંદર હજાર એટલે નવ લાખ ને પિસ્તાલીસ હજાર એને કહેવાય કુલ સરવાળો હવે આ બે દાખલા જે તમને કરાવ્યા એના જેવા જ પાછા દાખલા મેં બનાવીને એના માટે આપ્યા કે પ્રેક્ટિસ કરો તો તમને આમનો પાકી થઈ જાય કારણ કે આમનો ગોખાય નહીં કારણ કે પ્રેક્ટિસ કરવાથી જ વસ્તુ યાદ રહેશે તો એ રકમો સમજાવું સૌ સમજી લેજો વિડીયોને સ્કીપ કર્યો વગર તો તમને આવડી જશે તો યોર સેલ્ફ પેલી રકમ છે એક કંપનીએ રૂપિયા સો નો એક એવા પચીસો રિન્યુઅલ પ્રેફરન્સ શેર મૂળ કિંમતે પરત કરવાનો નિર્ણય કર્યો આ માટે જરૂરી રકમ નફા નુકસાન ખાતેથી લેવામાં આવશે જરૂરી આમનો લખો હવે આનો આન્સર મારે નેક્સ્ટ વિડીયોમાં કંઈ મૂકવાની જરૂરી નહીં પડે એનું કારણ તમને સમજાવો કે આ જ સમ આગળ આપણે જે આ પેલો સમ કર્યો એના જેવો જ છે જ્યાં બે લાખ લખ્યા આ બધે ને માત્ર કેટલા છે પચીસો ગુણ્યા એટલે કેટલા આવશે બે લાખ ને પચાસ હજાર આવશે બાકી સેમ

તો આગળ આપણે જે બીજો દાખલો કર્યો એના જેવો જ છે ત્રણ હજાર હતા પાંચ હજાર બીજો કોઈ ચેન્જ નથી એટલે ફરક ફરકવું પડશે પાંચ લાખ આવશે ને પચીસ હજાર અહીં આવશે પાંચ લાખ અહીં આવશે પચીસ હજાર અને છેલ્લે કુલ પાંચ લાખ ને પચીસ હજાર સેમ આના જેવો જ દાખલો આ ચોથો છે આપણે બરોબર ઈ સોલ્વ કરવાનો છે

આ પંદર હજાર લીધા ત્રીસ હજાર આવશે એટલે અહીંયા આવશે ત્રણ લાખ ને ત્રીસ હજાર અહીંયા ત્રણ લાખ જ રહેશે આ કેટલા આવશે અને ત્રણેય સમ કરજો આગળ કરેલા જેવા જ છે કઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો અને આ દાખલા તમને ટેસ્ટ સ્વરૂપે છે તમે મને ઘણી વાર વોટ્સઅપમાં ફોટો પાડીને ઘણા વિદ્યાર્થી મોકલે છે બરોબર તો મોકલજો તો હું તમને જોઈ આપીશ આપણે બરોબર અને નેક્સ્ટ વિડીયોમાં આવે આપણે લાઈક કરજો અને વધુ ને વધુ અન્ય લોકોને શેર કરજો કે જેથી કરીને એનો ઉપયોગ બને બરોબર અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને અન્ય વિડિયો અપલોડ થાય તો તમને સરળતાથી મળી શકે આપણે